હવે આપણે આગળ શીખીશું નીચેના કોષ્ટકમાં જોઈ સંખ્યા અંકમાં લખો તો એમાં તમને પહેલા ક્રમ આપ્યો છે પછી આપણે અહીંયાથી જોશું એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ અહીંયા બધા કોષ્ટકમાં ખાના આપ્યા છે તો એમાં પહેલામાં લખ્યું છે કે દસ હજારમાં કાંઈ લખેલું આવ્યું નથી લાખમાં પણ કાંઈ સંખ્યા લખેલી છે નહીં દસ હજારમાં પણ કાંઈ લખેલી નથી અને હજારના સ્થાનમાં લખેલી છે ચાર સોના સ્થાનમાં ઝીરો દશકના સ્થાનમાં સાત એકમના સ્થાનમાં ચાર હવે આપણે આની સંખ્યા બનાવવાની છે તો એકમના ચાર છે તો ચારની કિંમત ચાર જ રહીએ દશકમાં સાત છે તો સાત દશક એટલે સિત્તેર થાય એટલે સિત્તેર અને ચાર એટલે ચુંમોતેર થાય સોના સ્થાનમાં ઝીરો છે અને હજારના સ્થાનમાં ચાર છે એટલે આપણે સંખ્યા બનશે ચાર હજાર ચુંમોતેર એટલે આપણે અહીંયા સાઈડમાં લખશું અંકમાં ચાર હજાર ચુંમોતેર હવે બીજું દસ લાખના સ્થાનમાં કંઈ છે નહીં લાખની જગ્યાએ શું લખેલ છે તો કે થ્રી ત્રણ દસ હજારમાં લખેલ છે ચાર અને હજારમાં લખેલ છે ઝીરો અને સોમાં લખેલ છે ઝીરો અને દશકમાં લખેલ છે સાત અને એકમમાં લખેલ છે એક હવે આપણે એને સ્થાન કિંમત પહેલાં જાણી લેશું તો એકમમાં એક લખેલ છે એટલે એક જ રહીએ એની સ્થાન કિંમત દશકમાં સાત છે એટલે સાત દશક એટલે સિત્તેર થાય સિત્તેર અને એક એટલે એકોતેર થાય સોમાં ઝીરો છે હજારમાં ઝીરો છે અને દસ હજારમાં ચાર છે દસ હજારમાં ચાર છે એટલે દસ હજાર ચાર વખત એટલે ચાલીસ હજાર થાય ચાલીસ હજારને હજારની સંખ્યામાં પ્લસ કરશું પણ હજારમાં ઝીરો છે એટલે ચાલીસ હજાર જ રહેશે અને લાખમાં ત્રણ છે એટલે એની સ્થાન કિંમત થાય ત્રણ લાખ એટલે આપણે એને અંકમાં લખવું હોય તો ત્રણ લાખ ચાલીસ હજાર એકોતેર જો ઝીરો મૂકવાનું ભૂલશું નહીં ઝીરો મૂકવાનું ભૂલી જશું તો સંખ્યા ખોટી લખાશે હવે ત્રીજું ત્રીજું છે એમાં દસ લાખમાં બે લખેલ છે લાખમાં બે લખેલ છે દસ હજારમાં પાંચ લખેલ છે હજારમાં પાંચ લખેલ છે સોમાં ચાર લખેલ છે દશકમાં ઝીરો લખેલ છે અને એકમમાં ચાર લખેલ છે હવે આપણે આની સ્થાન કિંમત જાણીશું તો એકમમાં ચાર છે તો તેની સ્થાન કિંમત ચાર જ થાય દશકમાં ઝીરો છે એટલે ઝીરો જ રહીએ જ્યારે જે અંકમાં ઝીરો લખેલ હોય એની સ્થાન કિંમત હંમેશા ઝીરો જ રહીએ એટલે દશક અને એકમને પ્લસ કરશું તો ખાલી ચાર જ રહેશે સોમાં ચાર છે તો તેની સ્થાન કિંમત થશે ચારસો હજારમાં પાંચ છે એટલે એની સ્થાન કિંમત થશે પાંચ હજાર દસ હજારમાં પાંચ છે એટલે એની સ્થાન કિંમત થશે દસ હજાર પાંચ વખત એટલે પચાસ હજાર દસ હજાર અને હજારની સંખ્યાને પ્લસ કરશું એટલે પચાસ હજાર પ્લસ પાંચ હજાર એટલે પંચાવન હજાર બોલીશું લાખના સ્થાનમાં બે છે અને દસ લાખમાં પણ બે છે તો લાખમાં બે છે એટલે એની બે લાખ થશે સ્થાન કિંમત દસ લાખમાં બે છે એટલે એની બે વખત દસ લાખ એટલે વીસ લાખ થશે તો દસ લાખ અને લાખની સંખ્યાને પ્લસ કરશું એટલે કે વીસ લાખ પ્લસ બે લાખ એટલે બાવીસ લાખ તો એને આપણે હવે આખી સંખ્યા લખીશું બાવીસ લાખ પંચાવન હજાર ચારસો ચાર હવે બીજો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો તો એમાં પહેલા એવું આપ્યું છે એકવીસ હજાર ચાલીસ આપણે એને અંકમાં લખવાનું છે તો એકવીસ હજાર કીધું એટલે પહેલા આપણે એકવીસ લખી નાખશું ટુ અને વન પછી શું કીધું તો કે ચાલીસ તો એકવીસ હજાર ચાલીસ કીધું જોજો ડાયરેક્ટ ચાલીસ મૂકી દેવાના નથી કેમ કે સોના આપણે ઝીરો સોના સ્થાનનો આપણે ઝીરો મૂકવાનો છે પછી ચાલીસ મૂકવાના છે એટલે આપણે ભૂલ પડે નહીં હવે બીજું સાઠ હજાર આઠસો એક સાઠ હજાર આઠસો એક એટલે સાઠ હજાર કીધા એટલે પહેલાં આપણે સિક્સ ઝીરો મૂકી દેશું સાઠ હજાર મૂકી દેશું પાછળના ઝીરો નહીં પછી આઠસો એક એટલે પાછા એઇટ ઝીરો વન એટલે સિક્સ ઝીરો એઇટ ઝીરો વન એટલે કે સાઠ હજાર આઠસો એક હવે ત્રીજો પ્રશ્ન છે સાત લાખ સિત્તેર ત્રીજો પ્રશ્ન છે સાત લાખ સિત્તેર તો સાત લાખ કીધા છે એટલે પહેલાં સેવન મૂકી દેશું પછી સીધા સિત્તેર મૂકી દેવાના નથી દસ હજાર અને હજારનો ઝીરો મૂકવાનો અને સોના સ્થાનનો ઝીરો મૂકવાનો પછી સેવન ઝીરો પછી સિત્તેર મૂકવાના છે જો તમે ઝીરા મૂકવાનું ભૂલી જશો તો સંખ્યા ખોટી લખાશે એટલે સાત લાખ સિત્તેર હવે ચોથું એસી લાખ આઠ હજાર આઠ એસી લાખ આઠ હજાર આઠ તેના અંકમાં કેમ લખશું તો પહેલાં એસી લાખ કીધું છે એટલે એસી મૂકી દેશું પછી આઠ હજાર કીધું છે જો આઠ હજાર તો ડાયરેક્ટ એઇટ નહીં મૂકીએ દસ હજારનો
જીરો મૂકીશું 10000 ની સ્થાન કિંમત નો જીરો મૂકીશું પછી 8 મૂકશું અને પછી 8 કીધા એટલે સીધા 8 નહીં મૂકી દઈ 100 અને દશક નો જીરો અને પછી 8 મૂકીશું એટલે એને લખાશે 80000 80,08,008 કેવી રીતે લખાશે તો કે 80 લાખ લખશું ત્યારે 80 8000 લખશું ત્યારે આ 8 ની આગળ 0 અને પછી પાછળ 2 જીરા અને પછી 8 તો જ સાચી સંખ્યા લખાશે તો આ લખાઈ ગઈ છે 80,08,008 હવે આગળનો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો હવે પહેલો પ્રશ્ન છે 10,09,105 તો એને શબ્દમાં લખશું 10,09,105 હવે બીજો છે 22,10 22,10 તો એને શબ્દમાં લખશું 22,10 હવે ત્રીજો છે 67,09,069 એને શબ્દમાં લખશું 67,09,069 ચોથો પ્રશ્ન છે 42,46,318 તેને શબ્દમાં લખશું 42,46,318 હવે આગળનો પ્રશ્ન નીચે આપેલ દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો જો તમને ગમે ત્યારે ગમે તે અંકની ગમે એટલી સંખ્યા પૂછી હોય ત્યારે આપણે એની સ્થાન કિંમત જાણવા માટે આપણે આગળ મણકા ફોડી શીખીતી તો એવી જ રીતે અહીં આપણે સ્થાન કિંમત નક્કી કરવાની છે પહેલો પ્રશ્ન છે 13,48,048 એમાં આપણે લીટી કરેલ અંક છે 3 તેની સ્થાન કિંમત લખવાની છે તો 3 છે તે ક્યાં સ્થાને છે તે આપણે જોવું હોય તો પાછળથી આપણે એકમ દશક એમ બોલતા જશું તો કે 8 છે એ એકમ 4 છે એ દશક 0 છે એ 100 પાછળ એક આપ્યા છે એ 1000 પાછળ 4 આપ્યા છે એ 10000 ના સ્થાને છે અને 3 છે એ લાખ ના સ્થાને છે તો તેની સ્થાન કિંમત થશે 3,00,000 હવે બીજો પ્રશ્ન 7,413 તો આપણે એમાં 1 ની નીચે લીટી કરીને આપી છે તો 1 છે એ ક્યાં સ્થાને છે તો કે એકમ અને દશક તો દશક ના સ્થાને હોવાથી 1 દશક એટલે 10 એની સ્થાન કિંમત થશે ત્રીજો પ્રશ્ન છે 99,89,795 તો એમાં આપણે આગળ છે 9 છે 9 છે એની નીચે લીટી કરીને આપી છે તો આપણે એની સ્થાન કિંમત જાણવા માટે એકમ દશક 100 1000 10000 લાખ અને 10,00,000 9 છે 10,00,000 ના સ્થાને છે તેથી તેની સ્થાન કિંમત થશે 10,00,000 9 વખત કરીએ એટલે 90,00,000 જો 90,00,000 માં પાછળ 0 મૂકવાનું ભૂલતા નહીં 6 0 આવે 9 ની પાછળ કેટલા 0 આવે 6 હવે ચોથો પ્રશ્ન છે 63,57,879 એમાં આપણે 7 ની સ્થાન કિંમત પૂછી છે 7 ની નીચે લીટી કરેલી છે તો આપણે એની સ્થાન કિંમત જાણવા માટે બોલીશું એકમ દશક 100 અને 1000 તો 7 ની સ્થાન કિંમત થશે 7000